ચલો મિત્રો થોડાક ફરી પાછા આગળ જઈશું. સ્વાધ્યાય 5.3 દાખલા નંબર 11 એવું કહે છે કે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો 4n માઇનસ n સ્ક્વેર હોય તો તેનું પ્રથમ પદ કયું હશે, પ્રથમ બે પદોનો સરવાળો કેટલો હશે, બીજું પદ કયું હશે. આ રીતે ત્રીજું, દસમું અને એનમું પદ શોધો. સૌથી પહેલાનો એન પદોનો સરવાળો આપણને આપેલો છે. આપણે જાણીએ છીએ મિત્રો કે એન પદોના સરવાળાને આપણે સંકેતમાં SN વડે દર્શાવીએ છીએ, જે આપણને 4N માઇનસ એન સ્ક્વેર આપેલો છે. એવું પણ જાણીએ છીએ જેમ આપણે એનમું પદ એન જેને આપણે વ્યાપક પદ કહેતા, એની અંદર આપણે પદો શોધવા હોય તો એનની જગ્યાએ વારાફરથી આપણે 1, 2, 3, 4 એ મૂકતા જતા એટલે આપણને પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ એમ મળતું. એવી જ રીતે અહીં આગળ આપણને SN આપેલો છે, તો આની અંદર જો આપણે એનની જગ્યાએ 1 મૂકીએ તો આપણને S1 મળે. S1 એટલે એક પદનો સરવાળો. જો 2 મૂકીએ તો S2 મળે એટલે બે પદનો સરવાળો. 3 મૂકીએ તો 3 પદનો સરવાળો, 4 મૂકીએ તો 4 પદનો સરવાળો, એ રીતે આપણને મળતું જાય. ચલો પહેલા આપણે 1 મૂકીશું. જ્યાં જ્યાં આપણને N દેખાય ત્યાં આપણે 1 મૂકતા જવાના. એટલે 4 × 4 એકનો વર્ગ 1, 4માંથી 1 જાય તો 3. મતલબ કે એક પદનો સરવાળો આપણને 3 મળે. દાખલા તરીકે આપણી જોડે શ્રેણી આવી હોય 2, 4, 6, 8. હું તમને એમ પૂછું કે ભાઈ એક પદનો સરવાળો કેટલો, બોલો જો. સરસ, 2. એનો મતલબ એ થયો કે આનું જે પહેલું પદ છે એ જ એક પદનો સરવાળો છે. મતલબ આપણને જે એક પદનો સરવાળો મળ્યો એ આપણી શ્રેણીનું પ્રથમ પદ છે, જે A1 અથવા તો A વડે આપણે દર્શાવીએ છીએ. એટલે મિત્રો આપણને આ રીતે પહેલું પદ મળી ગયું. હવે આપણે N ની જગ્યાએ 2 મૂકીશું તો આપણને શું મળશે, 2 પદનો સરવાળો. તો આપણે પહેલા તો શું શોધવું છે, ભાઈ પ્રથમ પદ કયું હશે. તો પ્રથમ પદ મળી ગયું. પ્રથમ બે પદોનો સરવાળો કેટલો હશે એટલે આપણે S2 શોધવો છે. તો આની અંદર આપણે N ની જગ્યાએ 2 મૂકી દઈશું તો આપણને 2 પદનો સરવાળો મળી જશે. તો 4 × 2 = 8, 2 નો વર્ગ 4, 8 માંથી 4 જાય તો 4. એટલે મિત્રો આપણને 2 પદનો સરવાળો મળી ગયો. 2 પદનો સરવાળો એટલે શું, તો ભાઈ પ્રથમ પદ વત્તા બીજું પદ. તો એનો મતલબ એ થયો કે આપણે S2 બરાબર A1 + A2 આવું લખી શકીએ. આપણી જોડે S2 ની કિંમત છે, A1 એટલે પ્રથમ પદની કિંમત છે, પાછું આપણે બીજું પદ કયું હશે એટલે બીજું પદ શોધવું છે, તો આના ઉપરથી આપણને બીજું પદ પણ મળી જાય. તો ચલો કિંમતો લખતા જઈએ. S2 એટલે 4, A1 એટલે 3, A2 એટલે બીજું પદ આપણે શોધવું છે. ચલો 3 ને આ સાઈડ લાવી દઈશું તો A2 બરાબર 1. એટલે મિત્રો આપણને બીજું પદ પણ મળી ગયું, 1 મળ્યું. ચલો હવે આગળ શું કહે છે, આ રીતે ત્રીજું, દસમું અને એનમું પદ શોધો. હવે મિત્રો આપણે પ્રથમ પદ અને બીજું પદ બંને જાણીએ છીએ, તો એના ઉપરથી આપણે શું શોધી શકીએ, બોલો જો. બહુ સરસ, સામાન્ય તફાવત D મળે. તો મારે જો D શોધવો હોય તો હું બીજા પદમાંથી પહેલું પદ બાદ કરી દઉં. તો બીજું પદ આપણું 1 છે, પ્રથમ પદ આપણું 3 છે, તો 1 માંથી 3 જાય તો -2, એટલે આપણને સામાન્ય તફાવત મળી ગયો. હવે જો ત્રીજું પદ શોધવું હોય
તો આપણે શું કરીશું અમે બીજા પદની અંદર b ઉમેરીશું તો આપણને ત્રીજું પદ મળી જાય અથવા તો આપણે એવું જાણીએ છીએ તો a3 ને શું લખાય તો a + 2d ચલો a એટલે પ્રથમ પદ 3 d એટલે સામાન્ય તફાવત માઈનસ a તો 3 प्लस गुणे माइनस माइनस दे दू चार तो त्रण में थी चार जाए तो माइनस एक એટલે મિત્રો આપણને ત્રીજો પદ મળી ગયો ચલો હવે 10મો પદ શોધવું છે તો 10મા પદ ને આપણે સંકેતમાં શું લખીએ છીએ તો a10 બરાબર a + 9d આની અંદર કિંમત મૂકતા જઈશું चलो ए એટલે 3 મળેલા છે બી મળેલા છે માઈનસ 2 તો 3 પ્લસ ગુણે માઈનસ માઈનસ 9 દુ 18 તો 3 માંથી 18 બાદ કરીશું કેટલા મળશે માઈનસ 15 એટલે 10 નું પદ આપણને મળી ગયું માઈનસ 15 ચલો એટલે 10 નું આવી ગયું હવે એન નું પદ શોધો એટલે વ્યાપક પદ આપણે શોધવું છે તો વ્યાપક પદનું સૂત્ર આપણે જાણીએ છીએ શું ભણે બોલો જો સરસ a + n - 1 * d ચલો a એટલે પ્રથમ પદ 3 n - 1 d એટલે - 2 ચલો - 2 ને અંદર ગુણીશું तो प्लस गुणे माइनस माइनस 2n माइनस माइनस प्लस 2 का तो मने 3 वत्ता 2 5 माइनस 2n तो n मु पद मित्रों मळ्यु 5 माइनस 2n तो आ रीते अपने जीजे वस्तु शोधवानी होय एम स्टेप बाय स्टेप जता जईशु तो जितली वस्तु शोधी होय तो आपणे शोधी शकी विद्यार्थी मित्रों दाखला नंबर 12 અને 13 બે રકમ મે લખી છે બંનેની ગણતરી સેમ જ છે એટલે બંનેની રકમ મે જોડે જ લખી છે 12મા દાખલાની અંદર આપણે આવું કહે છે 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધો તો 6 વડે ભાગી શકાય એવી પ્રથમ 40 સંખ્યાનો સરવાળો આપણે શોધવો છે 6 વડે વિભાજ્ય પહેલી સંખ્યા લખવી હોય તો આપણે 6 ને 1 વડે ગુણીશું બીજી શોધવી હોય તો 6 ને 2 વડે ગુણીશું ત્રીજી શોધવી હોય તો 6 ને 3 વડે ગુણીશું તો આપણે મિત્રો શ્રેણી મળતી જાય એટલે પ્રથમ સંખ્યા મળશે 6 એકા 6 બીજી સંખ્યા મળશે 6 દુ 12 ત્રીજી સંખ્યા મળશે 6 3 18 એ જ રીતે જો 40 ધન પૂર્ણાંકો લેવાના છે એટલે 40મા નંબરનું પદ અથવા તો 40મા નંબરની સંખ્યા તો જે 6 વડે વિભાજ્ય હોય એ લખવી હોય તો આપણે શું કરવું પડે ભઈ 6 ગુણ્યા 40 કરવા પડે એટલે 6 4 24 એટલે કેટલા મળશે 240 એટલે આ મિત્રો આપણે 40મું પદ મળી હવે આ બધાનો સરવાળો શોધવો છે લાસ્ટ પદ આપણે જાણીએ છીએ તો આપણે l વાળા સૂત્રનો ઉપયોગ કરી શકીએ મિત્રો પદોની સંખ્યા આપણને ખબર છે 40 છે પ્રથમ પદ આપણું 6 છે લાસ્ટ પદ આપણું 240 છે તો આપણે sn નું સૂત્ર લખીએ હવે n / 2 a + l આની અંદર કિંમતો મૂકીએ તો આપણને સરવાળો મળી જાય તો s 40 બરાબર 40 ભાગ્યા 2 a એટલે પ્રથમ પદ l એટલે લાસ્ટ પદ 240 ચલો 2 20 તો 40 ઉડાડી દઈએ 240 વત્તા 6 246 ચલો ગુણાકાર કરીશું 0 6 દુ 12 નો બગડો વિધિ 1 4 દુ 8 ને 1 9 બેદુ 4 એટલે મિત્રો 40 પદોનો સરવાળો આપણને મળી ગયો 4920 આ જ રીતે
13મો દાખલો આપણે ગણવાનો છે, હું ગણતો નથી ખાલી બતાવી દઉં. 8 ના પ્રથમ 15 ગુણિતોનો સરવાળો શોધો. 8 ના ગુણિતો સેમ વસ્તુ, અવયવીઓ આપણે ભણ્યા, અવયવીઓ લખવા હોય શું કરતા 8 નો ગણ્યો બોલતા, તો સેમ રીતે અહીં આગળ 8 નો ગણ્યો બોલીએ. 1 વડે ગુણો તો પહેલું પદ મળે, 8 ને 2 વડે ગુણો તો બીજું પદ મળે, 5 વડે ગુણો તો 5મું મળશે. એવા 15 ગુણિતો લખવાના છે, એટલે 15 વડે ગુણીએ તો 15મું પદ મળી જાય. તો ચલો પહેલું પદ શું મળે હવે બોલો જો. સરસ, 8 1 8, બીજું પદ મળે 8 2 16, ત્રીજું પદ મળે 8 3 24. તો એ જ રીતે 15મું પદ શોધવું હોય તો 15 ગુણ્યા 8, 15 8 120. તો સેમ વસ્તુ થઈ ગઈ. હવે આપણે આની અંદર આ જ સૂત્રનો ઉપયોગ કરીશું એટલે આપણને 15 પદોનો સરવાળો મળી જાય. તો આ રીતે તમે 13મો દાખલો ગણી શકો, એ તમારે જાતે ગણવાનો છે. ચલો મિત્રો 15મો દાખલો એવું કે છે કે નિર્માણ કામ માટે થયેલ કરારમાં નિશ્ચિત તારીખ કરતો વિલંબથી પૂરા થતા કામ માટે નીચે પ્રમાણે દંડની જોગવાઈ છે. એટલે કામ આપેલું છે જે ચોક્કસ તારીખે પૂરું કરવાનું છે, પણ જો એ તારીખે પૂર્ણ ન થાય અને એની અંદર જો વિલંબ થાય તો એની અંદર દંડની જોગવાઈ છે. હવે દંડ કેવી રીતે છે? તમે પ્રથમ દિવસ માટે 200 રૂપિયા દંડ, બીજા દિવસ માટે 250 રૂપિયા દંડ, ત્રીજા દિવસ માટે 300 રૂપિયા દંડ વગેરે પ્રત્યેક દિવસ માટે દંડની રકમ આગળના દિવસ કરતા 50 રૂપિયા વધુ છે. જો કોન્ટ્રાક્ટર 30 દિવસનો વિલંબ કરે તો તેણે ભરવી પડતી દંડની રકમ શોધો. આનો મતલબ એ થયો કે માનો કે એક દિવસનો વિલંબ થાય તો કેટલા રૂપિયા દંડ ભરવો પડે? તો 200 રૂપિયા. આ પ્રથમ દિવસનો દંડ. બીજા દિવસનો દંડ કેટલો? તો 250 રૂપિયા. મતલબ કે જો 2 દિવસ કામ લેટ થાય તો એને 2 દિવસનો દંડ ભરવો પડે. મેં પહેલા દિવસનો 200 અને બીજા દિવસનો 250 આ બંનેનો સરવાળો કરીએ એટલે 450 રૂપિયા એને દંડ ભરવો પડે. જો 3 દિવસ લેટ થાય તો ત્રીજા દિવસનો દંડ આપણને 300 રૂપિયા કયો છે. તો 3 દિવસ લેટ થાય તો 3 પદોનો સરવાળો કરીએ એટલો દંડ ભરવો પડે. તો આપણો કોન્ટ્રાક્ટર 30 દિવસનો વિલંબ કરે છે, મતલબ કે આવા 30 પદોનો સરવાળો કરીશું એટલો દંડ એને ભરવો પડે. બરાબર છે? ચલો આ આપણી એક સમાંતર શ્રેણી બની ગઈ. આનું પ્રથમ પદ આપણી જોડે મળી ગયું 200, સામાન્ય તફાવત એ ટુ માઇનસ એ વન એટલે 250 માઇનસ 200 એટલે 50 રૂપિયા મળી જાય. હવે આપણે આવા 30 પદોનો સરવાળો કરવો છે એટલે પદોની સંખ્યા આપણી જોડે થઈ ગઈ 30. હવે આપણે 30 પદોનો સરવાળો શોધવો છે તો સરવાળાનું સૂત્ર મૂકીશું, Sn બરાબર n બાય 2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. એટલે S30 બરાબર 30 ભાગ્યા 2 2 a એટલે 200, n એટલે 30 અને d એટલે 50. ચલો 15 દૂ 30 ઉડી જાય, 200 ગુણ્યા 2 400, 30 માંથી 1 જાય તો 29 ગુણ્યા 50, ચલો 400. 29 ગુણ્યા 50 0, 9 5 45 4, 5 2 10 ને 4 14. હવે આ બેનો સરવાળો કરી દઈએ, 0 5 4 ને 4 8 1. હવે 1850 ગુણ્યા
15 185 गुणे 15 करी ने एक बिंदु चढ़ाई देशु ये तो तमे जानो छो 185 बाजू बाजू 25 2 8 5 40 ने 2 42 4 5 1 5 ने 4 9 9 ने 1 10 ने 7 70 નો 7 રો વિધી 1 2 અને એક બિંદુ આપણે ચડાવવાનો છે એટલે આપણને ટોટલ મળ્યું 27750 મતલબ કે 30 પદોનો સરવાળો 27750 રૂપિયા થાય મતલબ કે કોન્ટ્રાક્ટર 30 દિવસનો વિલંબ કરે તો એને ટોટલ દંડની રકમ 27750 રૂપિયા ચૂકવવી પડે વિદ્યાર્થી મિત્રો 16મો દાખલો એવું કહે છે કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા 7 ઇનામો એટલે ટોટલ 7 ઇનામો આપવાના છે માટે કુલ રૂપિયા 700 ની જોગવાઈ કરવાની છે એટલે 700 રૂપિયા ટોટલમાંથી આપણે 7 ઇનામો આપવાના છે 7 વિદ્યાર્થીઓને જો પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતો 20 રૂપિયા ઓછું હોય તો પ્રત્યેક ઇનામની રકમ શું એટલે સાથે 7 વિદ્યાર્થીઓને કેટલા કેટલા રૂપિયા મળે એવું આપણે શોધવું છે એમાં પાછું એવું છે કે પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતો 20 રૂપિયા ઓછું છે માની લો કે દાખલા તરીકે પ્રથમ ઇનામ જો 200 રૂપિયા આપણે આપતા હોઈએ તો બીજા નંબરના વિદ્યાર્થીને 20 રૂપિયા ઓછા એટલે 200 કરતો 20 ઓછા એટલે કેટલા મળે 180 ત્રીજા વિદ્યાર્થીને કેટલા મળે 160 ચોથા વિદ્યાર્થીને કેટલા મળે 140 આમ કરતો કરતો 7 ઇનામ આપવાના પણ શરત એટલી કે સાથે પદનો સરવાળો 700 રૂપિયા થવો જોઈએ કેમ કે આપણે 700 રૂપિયાના જે 7 ની અંદર ઇનામો આપવાના છે એટલે આ બધાનું ટોટલ 700 થવું જોઈએ પણ આ તો ઉદાહરણ લીધું આપણે તો જાણતા નથી કે પહેલું ઇનામ 200 રૂપિયા છે એટલે આપણે શું કરીશું આપણે ધારી લઈશું તમે ધારો કે પ્રથમ ઇનામ X રૂપિયા છે હવે આગળનું ઇનામ એના પછીનું કેટલું તો એ આના કરતો 20 રૂપિયા ઓછું મતલબ કે બીજું ઇનામ X માઇનસ 20 રૂપિયા થશે ત્રીજું ઇનામ બીજામાંથી પાછા 20 બાદ કરવાના એક્સ માઇનસ 20 માઇનસ 20 એટલે માઇનસ 20 માઇનસ 20 માઇનસ 40 એટલે એક્સ માઇનસ 40 રૂપિયા થશે ચલો એ જ રીતે ચોથું ઇનામ તો ત્રીજા ઇનામની અંદરથી પાછા 20 રૂપિયા બાદ કરીશું એટલે 40 ને 20 માઇનસ 60 રૂપિયા પાંચમું ઇનામ ફરી આની અંદરથી 20 બાદ કરીશું એટલે 60 ને 20 80 એટલે x માઇનસ 80 રૂપિયા ચલો છઠ્ઠું ઇનામ પાંચમામાંથી પાછા 20 બાદ કરીશું તો x માઇનસ 100 રૂપિયા સાતમું ઇનામ તો x માઇનસ 100 માઇનસ 20 x માઇનસ 120 રૂપિયા એટલે આ રીતે આપણા 7 ઇનામો થશે એટલે આપણને શ્રેણી મળી જાય x x માઇનસ 20 x માઇનસ 40 x માઇનસ 60 x માઇનસ 80 આ રીતે આપણને 7 સમાંતર શ્રેણી મળી જાય હવે આપણે 700 રૂપિયા વેચવાના છે એનો મતલબ એ થયો કે આ સાતે 7 ઇનામોનો સરવાળો આપણો 700 રૂપિયા થવો જોઈએ તો આપણું પ્રથમ પદ થઈ જાય x લાસ્ટ પદ આપણે જાણીએ છીએ n l x માઇનસ 120
सात इनामों छे એટલે પદોની સંખ્યા થઈ જાય સાત અને આ સાતે પદોનો સરવાળો જાણીએ છીએ 700 રૂપિયા એટલે S7 આપણને ખબર છે 700 હવે મિત્રો લાસ્ટ પદ જાણીએ છીએ એટલે આપણે લાસ્ટ પદ વાળું સૂત્ર મૂકીશું તો Sn બરાબર n / 2 a + l सात पदों छे એટલે S7 બરાબર 7/2 એટલે પ્રથમ પદ x લાસ્ટ પદ x - 120 પણ સાત પદોનો સરવાળો તો મિત્રો ખબર છે 700 ચલો બે ને અહીંથી ભાગાકારમાંથી ગુણાકારમાં લઈ લઈએ સાત ને ગુણાકારમાંથી ભાગાકારમાં લઈ લઈએ x + x 2x माइनस 120 सात वडे उड़ाड़ीशू तो सात एक सात એટલે 100 મળે 100 ગુણ્યા 2 200 બરાબર 2x - 120 ચલો 120 ને આ સાઈડ લઈ દઈશું તો માઈનસ નું શું થઈ જાય પ્લસ થઈ જશે તો 2x બરાબર કેટલા મળશે 200 વત્તા 120 320 હવે બે ને ગુણાકારમાંથી ભાગાકારમાં લઈ જઈશું એટલે x બરાબર 320/2 16 × 32 એટલે આપણને મળશે 160 એટલે મિત્રો x ની કિંમત આપણને મળી ગઈ 160 હવે આપણે જો આ x ની કિંમત આપણા સાથે સાત ઇનામોની અંદર મૂકતા જઈશું તો સાતે સાત ઇનામો કેટલા કેટલા આપ્યા હશે એ આપણને મળી જાય તો મતલબ કે પ્રથમ ઇનામ x રૂપિયા x એટલે કેટલા તો 160 રૂપિયા ચલો બીજો ઇનામ કેટલું તો x - 20 પણ x એટલે કેટલા લેવાના 160 તો 160 - 20 એટલે 140 રૂપિયા ચલો ત્રીજો ઇનામ તો ભઈ x - 40 તો 160 - 40 એટલે 120 રૂપિયા ચલો ચોથો ઇનામ x - 60 એટલે 160 - 60 એટલે 100 રૂપિયા પાંચમો ઇનામ x - 80 એટલે 160 - 80 એટલે મળશે 80 રૂપિયા ચલો છઠ્ઠું ઇનામ x - 100 એટલે 160 - 100 એટલે મળશે 60 રૂપિયા અને છેલ્લું સાતમું ઇનામ x - 120 એટલે 160 - 120 એટલે મળશે 40 એટલે મિત્રો આપણે આ રીતે સાતે સાત ઇનામો કેટલા કેટલા રૂપિયા આપ્યા હશે એ આપણે આ રીતે શોધી શકીએ